શ્રવણ શક્તિ હિયરિંગ લોસનું નુકસાન અંગે તેની જાગૃતિ અંગે ચર્ચા અને સેમિનાર યોજાયો. સાંભળવાની ક્ષતિ સાથે જીવનમાં પણ બદલાવ લાવી દેશે. કોકલિયર ઇમ્પ્લાન્ટ, જી હા, દર્શકો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ ખાતે એડલ્ટ કોકલિયર ઇમ્પ્લાન્ટ શ્રવણ શક્તિ હિયરિંગ લોસનું નુકસાન અને તેની અંગે જાગૃતિ અંગેનો ચર્ચાનો એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇનેટી અને કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જન ડૉક્ટર નીરજ સુરી અને એપલ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક ડિરેક્ટર અને ફાઉન્ડર ડૉક્ટર અમિત કુમાર આનંદે એડલ્ટ કોકલિયર ઇમ્પ્લાન્ટ પર ઉપસ્થિતની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. શ્રવણ શક્તિને ડેસિબલમાં માપવામાં આવે છે અને જો સમગ્ર શ્રવણ ક્ષમતા આવર્તન ફ્રીક્વન્સીમાં 15 ડીબી કરતાં ઓછી હોય તો તે સામાન્ય માનવામાં આવે છે. જો દૈનિક વાતચીતમાં, ઘોંઘાટિયા વાતાવરણમાં, ભાષાને સમજવામાં, ટીવી જોવામાં, સમૂહમાં વાર્તાલાપ અને ટીનિટ્સની વહેલી શરૂઆત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તેને સામાન્ય ગણી શકાય નહીં. હિયરિંગ એઇડ માત્ર અવાજને વિસ્તૃત કરે છે, તેથી માત્ર 60 ડીબી સુધી સાંભળવાની ખોટમાં જ તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે 60 ડીબીથી વધુ સાંભળવાની ખોટ સામાન્ય શ્રવણ શક્તિ પુનઃસ્થાપિત કરવા માટે કોકલિયર ઇમ્પ્લાન્ટની ભલામણ કરવામાં આવે છે. એડલ્ટ કોકલિયર ઇમ્પ્લાન્ટ તમને અવાજની ગુણવત્તા અને સ્વસ્થ જીવન આપે છે, જે રોજિંદી વાતચીત મહત્વપૂર્ણ છે. કયો એવો ટાઈમ છે જ્યારે એ ડિસાઇડ કરી શકે કે ના, હવે મારે હિયરિંગ એડથી બેનિફિટ નથી થતો, મારે હવે કંઈક બીજું સોલ્યુશન. એક એક્ઝામ્પલ લઈએ, એક બાળક છે, બરાબર, એનું આપણે ઇમ્પ્લાન્ટ નથી કરાવતા, આખી લાઈફ શું કરશે, પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. અને એક બીજો બાળક છે જેનું આપણે ઇમ્પ્લાન્ટ કરાવી દીધું, હવે એ બાળકનું શું થશે, રાઈટ? હી વિલ કોમ્પીટ વિથ અધર ચિલ્ડ્રન ઓફ હિઝ એજ અને હી વિલ નોટ બી ડિપેન્ડન્ટ, ઇનફેક્ટ અંદર લઈ જાય છે. તો તમે 100% બધા સિગ્નલ્સ સાંભળતા રહો છો અને આપણે સાંભળવા માટે બધું સંભળાય તો જઈને તમે સમજી શકો. તો 60%થી ઓછા હોય તો 60-80% સિગ્નલ્સ હિયરિંગ એડ થ્રુ બ્રેઇનમાં પહોંચી જાય છે, પણ 60%થી વધારે હોય તો ખાલી 30-40% સિગ્નલ્સ બ્રેઇનમાં પહોંચે છે અને પછી બ્રેઇનને બહુ વધારે કામ કરવું પડે છે, સ્ટ્રેસ થઈ જાય, સાંભળવાનું લોકો ઓછો કરી દે. એક કાન પૂરા હી નહીં હૈ, પૂરા ફ્લેટ હૈ, ઓર એક હોતા હૈ કે એક છોટા સા ભાગ હૈ જો આપકો દિખ રહા હૈ, ઓર એક તરફ કાન નોર્મલ હૈ. કુછ બચ્ચે હોતે હૈ જિનકા એક દોનો તરફ કાન છોટે છોટે હોતે હૈ, યા એક તરફ કાન નહીં હૈ, એક તરફ છોટા કાન હૈ, તો ઉસમે અંદર યહાં પે હોલ નહીં દિખતે હૈ આપકો, જો નોર્મલી આપકો હોલ દિખ રહે હૈ, યે હોલ નહીં દિખતે હૈ, બટ અંદર કુછ ના કુછ નસે હૈ જો કામ કર રહી હૈ. તો આપ એસે કરીએ, સબ લોગ જરા કરીએ, આપકો યે વાત સુનાઈ દી અપની, तो इसको बोलते हैं बोन कंडक्शन. मेरा नाम डॉक्टर नीरज सूरी है और मैं गांधीनगर सिविल में एसोसिएट प्रोफेसर हूँ. आज जो ये जागरूकता का प्रोग्राम है, ये इसलिए है कि हम लोग अभी तक यही सोचते आए हैं कि जो बच्चे जन्म से मुखबधिर पैदा होते हैं सिर्फ उन्हीं में ही कॉकलियर प्लांट हो सकता है, पर अभी हम गांधीनगर सिविल में ऑलमोस्ट 100 से ऊपर बड़ों की 20 साल से 80 साल तक की उम्र में ये ऑपरेशन कर चुके हैं. तो अब कॉकलियर इम्प्लांट अवेयरनेस इसलिए ज़रूरी है क्योंकि ये अब हर उम्र पे लग सकता है, डिपेंडिंग उसके इंसान की शब्दों की याददाश्त कितनी है, जिसको हम ऑडिटरी मेमोरी बोलते हैं. जो छोटे बच्चे होते हैं उनमें जितनी जल्दी इंटरवेंशन हो, जितनी जल्दी ऑपरेशन हो, हम लोग छोटे से छोटा बच्चा 8 महीने का अब ऑपरेट करते हैं, जितनी जल्दी उसको वो करंट जाए उतनी वो जल्दी बच्चा नॉर्मल लाइफ जीने लगता है. लेकिन 20 साल का, 25 साल का वायरल इन्फेक्शन के कारण अगर कान की नसें कमज़ोर हुई हैं या उम्र के हिसाब से धीरे धीरे नसें कमज़ोर हुई हैं और हेयरिंग एड एक टाइम पे जब आपका काम नहीं करता है, तब आपको कॉकलियर इम्प्लांट की ज़रूरत है और हमने उसमें 100% सक्सेस देखा है. मतलब कितना सक्सेस रेशियो कितना है करने के बाद? देखिए, बहुत ज़रूरी है कि जब एक सर्जरी होती है, एक अच्छा सर्जन होना ज़रूरी है, बट एक सर्जन का काम सिर्फ 20% से ज़्यादा नहीं होता है. आपका 80% 90% काम आपका थेरेपी होता है. अगर जो बच्चे ऑपरेट होते हैं, अगर पेरेंट्स थेरेपी नहीं लेते हैं या मोटिवेटेड नहीं होते हैं, तो वहाँ पे वो रिजल्ट्स भी नहीं आते हैं. तो
थेरेपी इज़ वेरी इंपॉर्टेंट. जैसे एक बच्चा पैदा होता है उसको 2 साल लगते हैं बोलने में, क्योंकि तब तक ब्रेन जो है वो शब्दों को अंदर ले रही है, समझ रही है, और फिर वो बच्चा 2 साल का बोलता है. ऐसे ही इम्प्लांट काम करते हैं, बट थेरेपी इज़ वेरी इंपॉर्टेंट. अब जब बड़ों में हम ये ऑपरेशन करते हैं तब उसमें इतना ज़्यादा टाइम थेरेपी में नहीं चाहिए, क्योंकि उनकी शब्दों की याददाश्त होती है, तो वो 3 महीने 4 महीने में एक नॉर्मल इंसान की तरह बेटर क्वालिटी ऑफ लाइफ में आ जाते हैं. मैं क्लिनिकल ऑडियोलॉजिस्ट मिस्टर अमित आनंद हूँ और मेरा एप्पल स्पीच एंड हियरिंग क्लिनिक मैं चला रहा हूँ, जहाँ पे कॉकलियर इम्प्लांट का काम हम लोग काफ़ी ज़्यादा करते हैं. एक्चुअली गुजरात गवर्नमेंट भी फ्री करती है और सेंट्रल गवर्नमेंट के स्कीम में भी ये फ्री आती है, तो इसीलिए पीएम योजना में इसको अभी अलग रखा गया है. फिर भी सर इनका नॉर्मल कॉस्ट क्या होता है? जो इम्प्लांट का जो कॉस्ट है वो 6 लाख रुपए से स्टार्ट होती है और 17 लाख रुपए तक जाती है. तो ये